નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત આઠમા ધોરણની અંદર પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ જેમાં ભાગ છ જોયું હતું, જે છ જોવાનું છે. હવે આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી હતી સ્વાધ્યાય 1.1 કે જેની આપણે પૂર્ણાહુતિ કરી હતી. હવે અહીંથી આપણે આગળ વધીએ તો આગળ વધવામાં હવે એમાં આવે છે એક સ્વાધ્યાય 1.3.2. પણ 1.2 ની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક એના વિશેની ચર્ચા કરીએ તો એમાં પહેલું આવે છે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. એટલે કે મુદ્દો આવો છે સંખ્યા રેખા પર નિરૂપણ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ એક સમય સંખ્યા આપેલી હોય એનું તમારે શું કરવાનું છે? તો કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે, એટલે કે એને દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે અહીંયા કોઈ એક ઉદાહરણ તરીકે હું તમને સંખ્યા આપું છું કે 3/2. 3/2. તો હવે સંખ્યા રેખા ઉપર આપણે કોઈ સંખ્યાને નિરૂપણ કરવી હોય તો આપણને ખબર છે એ પ્રમાણે કે સૌથી પહેલા વચ્ચે શું આવે? શૂન્ય આવે. હવે શૂન્યની તમે ડાબી તરફ જાઓ એટલે માઇનસ સંખ્યા આવતી હોય છે, અને જમણી તરફ જાઓ એટલે પ્લસ સંખ્યા આવતી હોય છે. હવે તમે એમ પ્રશ્ન એમ થાય કે સર, પૂર્ણાંક સંખ્યા હોય તો અમને આવડે, પરંતુ આવી સમય સંખ્યા હોય તો અમને ખબર કેમ પડે કે એને દર્શાવી કઈ રીતે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમને તો એ ખબર હોવી જોઈએ કે એ જે સંખ્યા આપેલી છે એ સંખ્યા છે એ કયા બે અંકોની વચ્ચે આવશે. તો એના માટે થઈને આપણે શું કરવું પડે તો એને જોઈએ. તો સૌપ્રથમ માની લો કે તમને 3/2 આપી છે. હવે સર, તમે એમ કહો કે સર અમને ખબર નથી પડતી આ સંખ્યા છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે. તો એના માટે શું કરવાનું? બહુ સાદું અને સરળ છે કે માત્ર આ સંખ્યા છે એનો ભાંગાકાર કરો. શું કરવાનું? ભાંગાકાર કરીએ તો અહીંયા કરું ભાંગાકાર 3/2, તો 2 × 2 જવાબ આવ્યો અહીંયા 1 અને શેષ વૈધી 1. હવે આ સંખ્યા છે એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં લખો તો આમ લખાય 1/1/2. શું લખાય? 1/1/2. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક જવાબ મળે છે કે આપેલી સંખ્યા છે કઈ? આ 3/2 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે એનો જવાબ તમને આ મિશ્ર સંખ્યા ઉપરથી મળે. કેવી રીતના? તો સૌપ્રથમ તમને અહીંયા એ તો ખબર જ છે કે પ્લસ છે. તો હવે આપણે ક્યાંથી? તો કે અહીંયા જે 1 પૂર્ણાંક મળ્યો તો એનો મતલબ કે 1 પૂરા છે અને એના ઉપર 1/2 છે. શું છે? 1 પૂરો છે અને 1/2 છે, એટલે કે 1 ઉપર કઈ છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો તમને કે 1 અને એના પછી કોણ આવે? તો કે 2. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે 3/2 છે એ કેની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા હું કેમ ખબર પડે કે મારે શું કરવું એ? તો હવે અહીંયા તમને એટલી તો ખબર પડી કે આ સંખ્યા છે એ કેની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે આવશે. હવે એના મારે ભાગ કેવી રીતના પાડવા કે જેથી કરીને હું 3/2 દર્શાવી શકું? તો વિદ્યાર્થી મિત્રો, તમને એટલી ખબર પડી ગઈ કે અહીંયા 1 અહીંયા હું 2 દર્શાવી દઉં કે 1 અને 2 ની વચ્ચે આવશે. હવે શું કરવાનું કે 1 અને 2 ની વચ્ચે આવશે એટલે ખબર પડી. તો ઉપરનો જે અંક હોય 3, આપેલી સંખ્યામાં ઉપરનો જે અંક હોય
એટલા આ એક અને બે ની વચ્ચેના ભાગ પાડી નાખવાના. કેટલા ભાગ પાડવાના? તો કે ઉપરની જે સંખ્યા છે એટલા ભાગ કરી નાખવાના. જેમ કે અહીંયા હું કહું તો આ એક, આ બે અને આ ત્રણ, કેટલા ભાગ કરવાના? આપણે ત્રણ ભાગ કરો. આ એક, આ બે અને આ ત્રણ, આ એક બે અને આ ત્રણ ભાગ કરી નાખ્યા. હવે હવે શું કરવાનું કે એમાંથી પહેલો સંખ્યા એટલે શું થાય? તો કે એક ના છેદમાં બે. આ પહેલી સંખ્યા એક પૂરો, પછી તો કે એક ના છેદમાં બે, પછી તો કે બે ના છેદમાં બે, સોરી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોયું કે એને શું કરી નાખેલા? ત્રણ આપણે ભાગ કરી નાખેલા. હવે તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ત્રણ ભાગ કર્યા પછી તો આમાંથી કઈ સંખ્યા? હવે અહીંયા એક પૂરો, પછી અહીંયા તમે જોઈ શકો એક ના છેદમાં બે, શું છે? એક ના છેદમાં બે. તો આમાંથી કઈ સંખ્યા છે એ કેની થશે? કઈ સંખ્યા છે એ કેની થશે? હવે એ આપણને કઈ રીતે ખબર પડે? તો આમાંથી નીચેનો જે અંક હોય એ આપણને શું દર્શાવે છે? એટલામાં એ અંક દર્શાવે છે. તો આ એક અને એના પછીનો બે, મતલબ કે આ જે સંખ્યા છે એ કેવી દર્શાવે છે? ત્રણ દુત્યાઉષમો અંક દર્શાવે છે. આ તમારે લખવાની જરૂર નથી, માત્ર આવી રીતના કરવાનું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત સમજાવું છું. સૌ પ્રથમ તો શું કરો કે આપેલી સંખ્યા છે એનો આપણે શું કર્યો? ભાગાકાર કર્યો, એટલે આપણને શું ખબર, જવાબ મળ્યો તો કે એક પૂર્ણાંક એક ના છેદમાં બે, કે જેથી આપણને એવી ખબર પડી કે આ જે સંખ્યા છે કેની કેની વચ્ચે આવશે? એક અને બે ની વચ્ચે આવશે. કેની? એક અને બે ની વચ્ચે આવશે. પછી તો કે એક અને બે ની વચ્ચે આવશે, તો એક અને બે ની વચ્ચે આવે તો મને ખબર કેમ પડે કે કેટલા ભાગ કરવાના ને શું કાંઈ? તો એના માટે થઈને આપણને જે અંશમાં આપેલું હોય એના એટલા શું કરી દેવાના? ભાગ કરી દેવાના. પછી પછી શું કરશો વિદ્યાર્થી મિત્રો? પછી એને જેટલા ભાગ કરો, એક બે ને ત્રણ, માનલો કે અહીંયા ત્રણ કીધા તા ઉપર, તો એક બે ને આપણે ત્રણ ભાગ કરી નાખ્યા. હવે એમાંથી છેદનો જે અંક હોય એટલો અંક તમે ગણી લ્યો એટલે એ તમારી શું થઈ ગઈ? આ તમારી ત્રણ દુત્યાઉષની સંખ્યા, જેને આપણે શું કર્યું? સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું. હવે આવી જ રીતના માની લો કે હું એક બીજું ઉદાહરણ આપું. માઇનસ સંખ્યાની અંદર માઇનસ ચાર ના છેદમાં ત્રણ, અથવા તો બીજું એક સરસ મજાનું ઉદાહરણ આપું, પાંચ ના છેદમાં સાત. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા મૂંઝાશો. શું થશે મૂંઝાવવામાં? કે સર પાંચ ના છેદમાં સાત નો હું આમ ભાગાકાર કરું, અહીંયા પાંચ અને સાત, માઇનસ તો ભલે હોય કઈ વાંધો નહીં, ચાલો એ તો સમજી ગયા કે માઇનસ માં છે એટલે માઇનસ માં આપણે જાશું, ઝીરો ની ડાબી બાજુએ, બરોબર છે. પરંતુ અહીંયા કહે સર ભાગાકાર કેવી રીતના કરવો? મને પ્રશ્ન એવો થાય તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંશ મોટો હોય, સોરી અંશ નાનો હોય અને છેદ મોટો હોય ત્યારે તમારે ભાગાકાર કરવાની જરૂર નથી, ત્યારે તમારે ભાગાકાર કરવાની જરૂર નથી. ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે આપેલી સંખ્યા છે એ હંમેશા કેની વચ્ચે હોય? તો કે ઝીરો અને એક ની વચ્ચે. ક્યારે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું? કે જ્યારે અંશ નાનો છેદ મોટો હોય ત્યારે આપેલી સંખ્યા છે ઝીરો અને એક ની વચ્ચે. પરંતુ અહીંયા કેવા છે? માઇનસ, એટલે અહીંયા આપણે કેવા લખી નાખશું? ઝીરો અને માઇનસ એક ની વચ્ચે હોય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ઝીરો અને માઇનસ એક, અહીંયા લખીએ ઝીરો. હવે હું અહીંયા લખું છું માઇનસ એક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ કરવાના છે, કેટલા ભાગ કરવાના છે? પાંચ ભાગ કરવાના છે, બરોબર છે. સરખા પાંચ ભાગ કરી નાખવાના. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ. આ એક બે ત્રણ ચાર અને આ પાંચ ભાગ થઈ ગયા, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એવો થાય કે સર પાંચ ભાગ તો મેં કરી નાખ્યા, હવે મુશ્કેલી આવે. શું મુશ્કેલી આવે છે તમને? તો મુશ્કેલી એવી આવે છે કે સર અહીંયા કણે જો હું જાઉં કે પછી એક અહીંયા કણે આવે એટલે
થશે? તો કે એક બે ત્રણ ચાર પાંચ, તો અહીંયા કણે તો સાત છે સર. પ્રશ્ન એવો થાય અહીંયા કણે સાત છે, તો એ સમય દરમિયાન આપણે શું કરવું પડે છે? તો કે એ સમયે આપણે એવું કરવું પડે છે કે જે નીચેની સંખ્યા હોય આપણે એટલા ભાગ કરવા પડે. તો અહીંયા કણે હવે આપણે કેટલા ભાગ કરશું? તો કે સાત ભાગ કરીશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી વખત આપણે આને શું કરવા પડશે? સાત ભાગ કરવા પડશે. નાના નાના કરી નાખીએ એટલે આમાં સમાઈ જાય. એક, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. બરોબર છે? હવે કેટલામાં? તો કે ઉપરનો એક બે ત્રણ ચાર અને પાંચ, તો આ પાંચ ના છેદમાં સાત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારી સંખ્યા થઈ ગઈ. તો આ સંખ્યા રેખા ઉપરનું નિરૂપણ થઈ ગયું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવું એકદમ સરળ વાત હતી. તો શેના ઉપરનું? તો કે સંખ્યા રેખા પરનું નિરૂપણ. બરોબર છે? હવે એમાં આપણે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા કણે એવું કીધું કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. હવે આપણને કોઈ બે સમય સંખ્યા આપી દીધી હોય, બે સમય સંખ્યાઓ આપી દીધી હોય અને એની વચ્ચેની સમય સંખ્યાઓ આપણને શોધવાની કીધી હોય. બરોબર છે? ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે ની વચ્ચેની, બે ની વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો. એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે ની વચ્ચેની શું શોધવાની? ત્રણ સમય સંખ્યાઓ શોધવાની છે. તો શું કરવાનું તમારે વિદ્યાર્થી મિત્રો? તો આના જવાબની અંદર એકદમ સરળ છે. શું કરશો? તો પેલા એકના છેદમાં બે અને એકના છેદમાં બે, એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે, આ બંનેનો તમારે શું કરવાનો? છેદ સરખો લેવાનો અને અંશમાં ઓછામાં ઓછો કેટલો તફાવત હોવો જોઈએ? તો કે ત્રણ અંકનો તફાવત હોવો જોઈએ. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફરી વખત તમને કહી દઉં, તો કે અંશ બંનેના સરખા કરવાના અને સોરી છેદ છે એ બંનેના સરખા કરવાના અને અંશ બંને વચ્ચેના અંકોનો તફાવત ઓછામાં ઓછો કેટલો? ત્રણ રાખવાનો છે. જોઈએ હવે બંનેના છેદ સરખા કરવા માટે. બંનેના છેદ સરખા કરવો હોય તો અહીંયા ચાર છે, અહીંયા બે છે. તો હવે બે છે અને બે વડે ગુણો તો બંનેના છેદ કેવા થઈ જાય? સરખા થઈ જાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આને ગુણવાની જરૂર છે નહીં. બરોબર છે? એટલે એકના છેદમાં ચાર છે એને આપણે એમને રાખીએ, જ્યારે એકના છેદમાં બે છે એને આપણે શું કરવા પડે? તો કે છેદમાં બે વડે ગુણવા પડે. હવે છેદમાં બે વડે ગુણો તો ઉપર બે વડે ગુણવા પડે.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે બે એકુ બે અને બે દુ ચાર. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે એકના છેદમાં ચાર અને બે ના છેદમાં ચાર, તો અહીંયા કણે બંનેના છેદ સરખા થઈ ગયા, પરંતુ અંશમાં જુઓ તો તફાવત એક પણ અંકનો નથી, એક પછી સીધો બે આવી જાય છે. બરોબર છે. તો હવે આપણે શું કરીશું? તો હવે આપણે એવી સંખ્યા, હવે વળી પાછું શું કરવાનું? તો કે બીજી કોઈ એવી સંખ્યાઓ વડે બંનેના છેદને ગુણવાના કે જેથી કરીને આપણને એના અંશનો જે તફાવત છે એ આપણને કેટલો મળી જાય? તો કે ઓછામાં ઓછો ત્રણ મળી જવો જોઈએ. તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એવું કરશું કે અહીંયા પેલા શું કર્યું હતું, અને બે વડે ગુણ્યા હતા, એની જગ્યાએ હવે આપણે શું કરીશું? તો કે બે ની જગ્યાએ ત્રણ વડે ગુણીશું. જો એકના છેદમાં ચાર અને ત્રણ વડે, અને એકના છેદમાં બે એને પણ ત્રણ વડે ગુણશો. તો ત્રણ એકુ ત્રણ, ચાર તરીને બાર, ત્રણ એકુ ત્રણ, બે તરીને છ. હવે જો આવું કરીએ છીએ તો શું નથી થતું? તો કે સર અંશ છે એ સરખા થતા તો કે નથી. શું થતું નથી? તો કે અંશ છે તે સરખા થતા નથી. તો હવે અહીંયા કણે અમે તમે જોઈ શકો છો કે શું થાય છે. તો કે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે જોઈએ તો આપણને શું જોવા મળે છે? તો કે આના અંશને આના જેટલો કરવા માટે થઈને આને કેટલા વડે હજી ગુણવા પડે છે? તો કે બે વડે ગુણવા પડે છે. તો જેથી કરીને અંશ કેવા થઈ જાય? સરખા. તો ત્રણ દુ છ, છ દુ બાર. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ત્રણ ના છેદમાં બાર અને છ ના છેદમાં બાર, તો આ બંને સંખ્યાઓ છે ત્રણ ના છેદમાં બાર અને છ ના છેદમાં બાર. આ બંને સંખ્યાઓ છે એને આપણે આમ લખતા છે, ત્રણ પછી ચાર ના છેદમાં બાર, પાંચ ના છેદમાં બાર, પછી તો કે છ ના છેદમાં બાર. આ બંને વચ્ચે કેટલી સંખ્યા આવી? બે જ સંખ્યા આવી. કેટલી આવી? બે જ સંખ્યા આવી. હજી આપણે કેટલી શોધવાની છે? ત્રણ શોધવાની છે. તો આમ પણ ચાલે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરીશું? તો કે હવે ત્રણ ની વડે ગુણ્યા હતા એની બદલે બંનેને કેટલા વડે? ચાર વડે ગુણ્યું. જો આને ચાર વડે ગુણશો તો મેળ આવશે નહીં. આને ચાર તરી હવે આને આપણે કેટલા વડે ગુણીએ? તો કે ચાર વડે ગુણીએ. તો જોઈએ, ચાર એકો ચાર, ચોકે ચોકે સોળ, ચાર એકો ચાર, બે ચોક આઠ. આમાં પણ મેળે આવતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શું કરીએ તો જેથી કરીને આપણને શું મળી જાય? તો કે બંનેના અંકો વચ્ચે શું થાય? તો કે તફાવત છે એ વધારે મળી જાય અને છેદ પણ કેવા રહે? તો કે સરખા રહે. તો અહીંયા કણે આપણે શું કરી શકીએ? તો એના માટે થઈને આપણે એવું કહી શકાય કે સર આના માટે આપણે એકના છેદમાં ચાર એને આપણે એમને એમ રાખીએ, અને આના છેદમાં આપણે બે છે એને આપણે કેટલા વડે ગુણીએ? તો કે ચાર વડે ગુણીએ. તો ઉપર આવી ચાર વડે, તો એક ચાર કુ ચાર, બે ચોક આઠ. હવે આને આપણે બે વડે ગુણીએ, તો બે એકુ બે ને ચાર દુ આઠ. હવે આના વચ્ચે તફાવત કેટલો થઈ ગયો? તો એ તમે જોઈ શકો છો કેટલાનો થાય છે. તો કે બે પછી ત્રણ આવે ને પછી ચાર આવે, તો એક જ અંકનો તફાવત થયો. હવે આને ત્રણ વડે ગુણો અને આને પાંચ વડે ગુણો, આને ત્રણ વડે ને આને પાંચ વડે, એટલે કે અહીંયા ત્રણ, ત્રણ એકુ ત્રણ, ચાર તરી બાર, પાંચ એકુ પાંચ, ચાર દુ અહીંયા પાંચ, પાંચ દુ દસ. છેદ સરખો છે નહીં, નહીં ચાલે. શું કરવું પડશે? તો કે સંખ્યા ચેન્જ કરવી પડશે. અને ચાર વડે, અને ચાર વડે, અને છ વડે, અને છ વડે. અહીંયા આવશે સોળ, નહીં મેળે આવે. અહીંયા પણ પાંચ, અહીંયા પણ પાંચ, અહીંયા સાત દુ ચૌદ, દસ દુ વીસ,
5 × 5 = 4 × 5 = 20, 10 × 20. તો હવે તમે જોઈ શકો છો 5 ના છેદમાં 20 અને 10 ના છેદમાં 20. હવે આ બંને વચ્ચે તમે કેટલી સંખ્યા, તો કે 6 ના છેદમાં 20, 7 ના છેદમાં 20, 8 ના છેદમાં 20 અને 9 ના છેદમાં 20. તો આવી રીતના કેટલી સંખ્યા લખી શક્યા? 4 સંખ્યા લખી શક્યા. કે એવી રીતના શોધવાની બે સંખ્યાઓ, કે બંનેના એવી બે સંખ્યાઓ વડે ગુણવાના કે જેથી કરીને બંનેના છેદ સરખારીએ અને અંશ વચ્ચેનો તફાવત છે એ ઓછામાં ઓછો 3 રહેવો જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી બે અંકો વચ્ચેની સમય સંખ્યાઓ. હવે હવે આપણે આનાથી આપણે અહીંયા સુધી રાખીએ, એટલે કે આની અંદર આપણે જે ચર્ચા કરી હતી કઈ, તો કે બે વસ્તુની, કઈ, તો કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો એની અંદર આપણે જોઈ ગયા હતા કે કેવી રીતના આપણે એનું નિરૂપણ કર્યું હતું. પેલા તો કે કઈ બે અંકોની વચ્ચે આવે છે એના માટેની શોધ કરો, પછી એ જે સંખ્યાઓ છે એના આપણે અંશ જેટલા ભાગ કરો અને છેદ હોય એટલામાં દર્શાવી દો. બરોબર છે? તો આવી રીતના આપણે એની ચર્ચા કરતા. પછી એવી રીતના માઇનસ ની અંદર હોય તો આપણે શું કરતા હતા? છેદ હોય એટલા ભાગ કરતા હતા, અંશમાં હોય એટલામાં અંકે દર્શાવી દેતા હતા. પણ માઇનસ હોય એટલે કે આ બે અંકોની વચ્ચે આવે છે એવી પણ આપણે ચર્ચા કરેલી હતી. અને એમાં આપણે એવું પણ જોયું હતું કે જો અંશ નાનો હોય છેદ મોટો હોય તો હંમેશા કેની વચ્ચે આવે? તો કે 0 અને 1 ની વચ્ચે જ આવતી હોય એ સંખ્યા છે. તો આ વાત આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આજે બે વાત છે કે સમય સંખ્યાનું સંખ્યા રેખાઓ પર નિરૂપણ અને તો બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ, એને આપણે આપણા સ્વાધ્યાયમાં નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ.